નેતર ગ્રામ પંચાયતના બાગ પાસે અજાણા બે જવાબદારો મૃત મરઘા નાખી ફરાર થઈ જતા ભારે દુર્ગંધ ફેલાતા રાહદારીઓને રહીશો ગ્રામ પંચાયતના સત્તાધીશો ફોજદારી ગુનો નોંધાવે તેવી માંગ કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ માંડવી રોડ ઉપર ગ્રામ પંચાયત હસ્તક બાગ આવેલ છે, જે બાગગામની શોભામાં વધારો કરે છે. બાગની સામેથી જ અંબાજી ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી રાત દિવસ હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. બાગની પાસે સ્વામિનારાયણ મંદિર આવેલ હોવાથી હરિભક્તો નિત્યક્રમ પૂજાવિધિ કરવા આવતા હોય છે, પરંતુ કમનસીબે બાગની પાસે જ ગ્રામજનો બેફામ કચરો ઠાલવી રહ્યા છે. ગ્રામ પંચાયતના સત્તાધીશો ટ્રેક્ટર જેસીબી મશીનથી કચરાના ઢગની સાફસફાઈ કરે છે, પરંતુ વારંવાર કચરો ઠાલવાતો હોવાથી ગ્રામ પંચાયતના સત્તાધીશો પણ કડક હાથે કાર્યવાહી કરી શકતા નથી અને લાચાર બની ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. નેત્રંગ ગ્રામ પંચાયત બાગ પાસે ગતરોજ કોઈ અજાણ્યા ઈસમે કચરાના ઢગ પાસે મૃત હાલતમાં મરઘા નાખી ફરાર થઈ ગયો હતો. મૃત મરઘામાંથી ભારે દુર્ગંધ ફેલાતા અનેક પ્રકારના જીવલેણ રોગ રાહદારીઓ સ્થાનિક રહીશોમાં પગ પેસરો કરે તેવી દહેશત વર્તાઈ રહી છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણથી નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, તેવા સમયે આ પ્રકારનું કૃત્ય કરનાર અજાણ્યા ઈસમો સામે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ રસ્તાઓ ઉપરથી પસાર થતા રાહદારી વાહન ચાલકો અને સ્થાનિક રહીશોની હાલત કફોડી બની જવા પામી છે. આ બાબતે નેત્રંગ ગ્રામ પંચાયતના સત્તાધીશો અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરે અને સીસીટીવી ફૂટેજના આધારે મૃત મરઘા નાખનારની ઓળખ કરી જેલ ભેગા કરે તેવી માંગ ઉઠી છે.